શું તમે પણ સૂર્યાસ્ત પછી આ 10 કામ કરો છો? જો હા તો આજથી કરી દેજો બંધ, નહીં તો ભયંકર નુકસાન ભોગવવાનો આવશે વારો. 1. સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ. ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ માનવ અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ. જો આ કરવામાં આવે તો પછીના સમયમાં તેને ખૂબ જ દુઃખ સહન કરવું પડે છે. 2. સાંજે તુલસીને ક્યારેય હાથ ન લગાવવો. કહેવાય છે કે જે ઘરોમાં તુલસીની રોજ પૂજા થાય છે, માતા લક્ષ્મીની કૃપા ત્યાં હંમેશા જળવાઈ રહે છે. પણ ધ્યાન રાખો કે તુલસીને સાંજના સમયે સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે. એટલે સૂર્યાસ્તના સમયે ક્યારેય તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. 3. ઘણા લોકો સાંજે પહેલાં મંદિરમાં દીવો કરે છે, પછી ઘરની બહાર તુલસીજીને દીવો કરે છે. પણ એવું ન કરો. સાંજના સમયે દીવો કરતી વખતે પહેલાં તુલસીને દીવો કરીએ, પછી દીવાને આખા ઘરમાં ફેરવી પછી પૂજાઘરમાં મૂકો. 4. સૂર્યાસ્ત સામે ક્યારેય પણ સૂવું ન જોઈએ. એ દરમિયાન સવાર અને સાંજ બંને સમયનો મેળ હોય છે અને શાસ્ત્રો અનુસાર આ સમયે સૂવાથી ઘરમાં ક્યારેય પણ બરકત નથી આવતી. મિત્રો, ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. 5. સૂર્યાસ્ત પછી ક્યારેય ઘરમાં અંધારું ન રાખો. એનાથી ઘરમાં નેગેટિવિટી આવી શકે છે. સાંજે જ સાંજના સમયે ભગવાનની સામે દીવો જરૂર કરો. 6. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ દૂધ, દહીં કે અન્ય કોઈ પણ સફેદ વસ્તુ ન આપવી જોઈએ. જ્યોતિષ અનુસાર આ બધી વસ્તુઓમાં ચંદ્રનો વાસ હોય છે. સાંજના સમયે એને આપવાથી તમારો ચંદ્ર ગ્રહ કમજોર થઈ શકે છે. 7. એ સિવાય સાંજના સમયે કોઈને પણ ઉધાર ન આપવું જોઈએ. એનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમને પૈસાની તકલીફ થઈ શકે છે. 8. સૂર્યાસ્ત પછી ઘરના કોઈ પણ ખૂણામાં કચરો ભેગો ન કરો. એનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે. માતા લક્ષ્મી પણ ઘરમાંથી જતા રહે છે. 9. સૂર્યાસ્ત પછી ઘરમાં કોઈ મહેમાન આવે તો એમને ક્યારેય ખાલી હાથ ના મોકલો, ના એમને ભૂખ્યા જવા દો. આપના શાસ્ત્રોમાં અતિથિને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એટલે સાંજે મહેમાન આવે તો એમને સન્માન સાથે વિદાય આપો. એનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. મિત્રો, આવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. 10. સૂર્યાસ્ત પછી અભ્યાસ ન કરવો જોઈએ. કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત દરમિયાન ઘરમાં બેસી રહેવું કે અભ્યાસ કરવાને બદલે રમવું જોઈએ કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. 10. શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી કચરા પોતું કરવું પણ અશુભ માનવામાં આવે છે. એટલે સૂર્યાસ્તના સમયે ઘરમાં ક્યારેય કચરો ન વાળવો જોઈએ. એવું કરવાથી કચરાની સાથે સારી વસ્તુઓ પણ ઘરને બહાર જાય છે અને ખુશીઓ અને ગુડલક સમાપ્ત થઈ જાય છે. એટલે સાંજના સમય પહેલાં ઘરને સાફ કરી લો, એ જ સારું છે. મિત્રો, આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહેશે. આભાર. થેન્ક યુ.